મુદ્દામાલની ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. ઉચાપત કરતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એએસઆઈ જયેન્દ્રસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે. આ પોલીસ જવાને બીમારી અને સામાજિક કારણોસર લાખોના મુદ્દામાલની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો આ સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર સને 2016થી લઈ અને આજ દિન સુધી 2024ના વર્ષ દરમિયાન જુદા જુદા ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે તેમજ પ્રોહિબિશનના ગુના કામે અને જુગારના ગુના કામે જે રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો એ રોકડ મુદ્દામાલ જે નવા હાજર થયેલા રાઇટર હેડ જ્યારે ચાર્જ સંભાળે ત્યારે એમના ધ્યાને આવેલો હતો કે આ મુદ્દામાલ એમના તપાસમાં ચાર્જમાં મળેલો નથી. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરના નિર્ણય ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું હતું અને તે ફરજ દરમિયાન જે આરોપી જે અત્યારે મેન વસઈ જયેન્દ્રસિંહ બાપાલાલ છે એમને પૂછપરછ કરેલી તો એમને કીધું કે આ કામે મેં અમારા સગા ભાઈને કાકાને એમને જરૂરિયાત હતી એટલે મદદ મેં કરેલી હતી. પાંચમી દિવસે મૌખિક વિગત જણાવેલી હતી પરંતુ એમને જે રોકડ રકમ બેંકમાં સરકારી નાણાં જમા કરાવવા જોઈએ એ પોતાના અંગત નાણાકીય ફાયદા સારું મેળવી લઈ અને આશરે 3 મેટરો ગણી અને 53,65,000 સમથિંગનો રોકડ રકમની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું સરકારી નાણાંનો દુર્વિનિયોગ કરેલો હોય જેથી એના વિરુદ્ધ ગઈકાલે આમના હાલના જે મસઈ રાઇટર હેડ છે વિનોદભાઈ ગોરાભાઈ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ રૂપનું જે ફરિયાદ જાહેર કરેલી હતી એ અન્વયે છે ઇન્ડિયન પિનલ કોડની કલમ 406-409 મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ કામે રોકડ નાણાં એમને ક્યાં રોકેલા છે કઈ રીતે વાપરેલા છે એની ઝીણવટભરી રીતે પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ ફ્રેન્ડ્સ કોલોનીના એક મકાનમાં ઘરફોડ ચોરી